भाई सवाल मारा इंट्रोडक्शन में तमने ख्याल आवी गयो हशे कि आखरे आ परिस्थिति कया प्रकार की है, ग्राउंड रियालिटी शू है पहले तो मारे आपनी पासे थी जाणवुं छे। कारण के अहींनी जनता छे कोई एक पक्ष ने सतत चूंटीने नथी लावती। कांग्रेसे पण अहींया राज कर्युं छे, बीजेपी एले तमे पण राज कर्युं छे। शू लागे छे परिवर्तन पुनरावर्तन तमारुं? अने आगली टर्ममां पण भाजप हती अने अत्यारे पण भाजप ज धारासभ्य छे। एटले આપ સાહેબ જે કહો છો એ સતત એકના એક ઉમેદવાર જીત્યા નથી, આવું બન્યું છે, અને એકને એક પક્ષ પણ જીત્યો નથી, પણ છેલ્લી ટર્મ જે શૈલેષભાઈ આવ્યા ભાજપમાંથી ત્યાં અમે જીત્યા છે। કેટલા માર્જિનથી એ પણ ખબર છે? 2-3 હજાર ઓછા માર્જિનથી એ આ જીત લગભગ જનતાના મતે કદાચ એટલી જીત ના કહેવાય, મોટું માર્જિન હોય તો કદાચ જીત મોટી કહી શકાય। અગાઉ પણ જે અમારા બીજેપી જીત્યા હતા તે પણ માર્જિનથી જીત્યા હતા। જી જી સતત જીત્યા છે। અચ્છા, આપને એવું લાગે છે? ઓકે સતીશભાઈ, ઓછી માર્જિન થી જીત એ જીત છે કે શું કહી શકાય? આપના મતે શું લાગે? પહેલા તો ભારતીય જનતા પાર્ટી ની અંદર 20-20 જેટલા મૂર્તિયાઓ ઉભા થયેલા ગઈ ચૂંટણીમાં, અને એ મૂર્તિયાઓ અંદરો અંદર લડાઈના કારણે ભારતીય જનતા પાર્ટીએ બહારથી ઉમેદવાર લાવો પડ્યો। અમે લડ્યા હોત તો જીતત ના। અમારી એક હા ટિકિટ માંગવાનો દરેક નો અધિકાર, દરેકે ટિકિટ માંગી, 20 જણે ટિકિટ માંગી, પણ હવે ખભે ખભે મિલાવી ખભે ખભે મિલાવી અને ભાજપના ઉમેદવાર લાવો પડ્યો। લાવો નથી પડ્યો નહીં કેટલા કિલોમીટર 150 કિલોમીટર સિદ્ધાર્થભાઈ પટેલ નું આ મોસાળ છે, એમના માતાજી છે, અને સિદ્ધાર્થભાઈ મતદારયાદીમાં નામ નોતું છે। સિદ્ધાર્થભાઈ પટેલ 15,000 જેટલી મોટી સરસાઈથી જીત્યા હતા અને મોસાળમાં કંસાર રમાયો હતો। કેટલી વખત હાર્યા એ તો બોલો, કેટલી વખત હાર્યા? બીજી વાત, કેટલી વખત 2002 ગુજરાત ભડકે કોને બાળ્યું છે એ પણ જાણો છો, એના કારણે ઓકે જયેશભાઈ, આ શરૂઆતની ચર્ચામાંથી જ લાગે છે કે અહીંયા મુદ્દા કરતા વ્યક્તિ વધારે મહત્વનો આ સીટ પર દેખાઈ રહ્યું છે। તમે જે કહો છો એવું જ છે। છેલ્લા 25 વર્ષથી, એટલે સમજો ને લગભગ 1995 થી 2022 સુધી સિદ્ધાર્થભાઈનું એક ચક્રી શાસન, એટલે શાસન ઇન સેન્સ દબદબો રહ્યો છે। એ 5 ચૂંટણીઓ લડ્યા, એમાંથી 2 જીત્યા અને 3 હાર્યા। એની આગળની જો વાત કરીએ 1975 થી 1995 નો 25 વર્ષ 20-25 વર્ષનો જે પીરિયડ હતો એમાં ઉમાકાંત જોશી હતા, અને ઉમાકાંત જોશીનો એક તરફો દબદબો રહ્યો, એમાં એ ઉમાકાંત જોશી બધી જ વખત જીત્યા। એક વખત સ્વતંત્ર પાર્ટીમાંથી જનતા મોરચામાંથી જીત્યા, એક વખત જનતા મોરચામાંથી હાર્યા, એક વખત અપક્ષ તરીકે જીત્યા, એટલે ઉમાકાંત જોશી સતત જીતતા આવ્યા। એટલે અહીંયા વ્યક્તિનો દબદબો છે એ વાત તો આગળના ડેટા પુરવાર કરે છે કે વ્યક્તિગત દબદબો છે। બીજી એક વાત છે, એક બહુ ચોંકાવનારી વાત છે કે સરપ્રાઇઝિંગ છે, આટલી બધી વ્યથા હોવા છતાં, આટલા બધા બંને પક્ષો વચ્ચેના ઘમાસાણ હોવા છતાં પણ 2 ચૂંટણીને બાદ કરતાં 1962 થી સતત 2017 સુધી 70% આસપાસ મતદાન થયું છે ડભોઈમાં। એ કદાચ ગુજરાતમાં સતત 70% મતદાન કર્યું હોય ને એવી કદાચ બહુ ઓછી વિધાનસભા હશે। એટલા માટે મેં શરૂઆતમાં જે કીધું કે અહીંની જનતા બહુ સ્માર્ટ છે, માત્ર 1985 અને 1990માં એ મતદાન 52-55% આસપાસ થયું હતું, બાકી તમામ સમયગાળામાં એવરેજ 70% આસપાસ મતદાન થયું છે। એ કદાચ 182 માંથી બહુ ઓછી વિધાનસભા હશે જ્યાં આટલું સતત મતદાન। જી તો અશ્વિનભાઈ, જીતની હેટ્રિક ખરી આ વખતે? પાકી
પાકી સાહેબ હેડ્રિકા તમે અમારે તમામ તાલુકા પંચાયત તમે અમારે તાલુકા પંચાયતનું રિઝલ્ટ જો તમે નગરપાલિકાનું પરિણામ જો ડભોઈની પ્રજાએ આ વખતે નક્કી કરી લીધું છે કે ભાજપને ઘેર બેસાડવાની છે અને આ વખતે કોંગ્રેસનો વાતો ના કરશો નગરપાલિકા નક્કી